નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી નવસારીના ગામોમાં મુશ્કેલી વધારી રહી છે. નવસારીના કચોલ ગામની કેનાલ 6 માસથી બંધ કરી દેતા ગ્રામજનો દ્વારા રજૂઆત કરતા સપ્તાહમાં ચાલુ કરવા માટે તેઓ દ્વારા ભાંયધરી હાલમાં આપવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી નવસારીના કચોલ ગામ ખાતે ચાલવામાં આવી રહી છે અને આ કામગીરીને પગલે રેલવે તંત્ર દ્વારા કચોલ ગામ પાસે આવેલી પાણીની કેનાલના છેલ્લા 6 મહિનાથી અગાઉથી બંધ કરી દેતા ગામના ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, જેથી ગ્રામજનોએ રેલવે તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ કોઈના પેટનું પાણી પણ ન હલતા ગ્રામજનોએ ઉગ્ર રજૂઆત કરી હતી, જેથી તંત્રએ અઠવાડિયામાં પાણી શરૂ કરવાની હાલમાં બાંયધરી આપી છે. કેન્દ્ર સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન નવસારી જિલ્લાના કેટલાક ગામોમાંથી પસાર થવાની છે, જેનું કારણે રેલવે તંત્ર દ્વારા હાલમાં પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. એક તરફ સરકાર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ કરી સપના સાકાર કરવાની રાહે છે, ત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામે રહીને સમસ્યા ઊભી થઈ રહી છે. નવસારી તાલુકાના અડધા ગામ પાસે આવેલા કચોલ ગામ પાસેથી પાણીની કેનાલ પસાર થાય છે, જે પાણીની કેનાલ વાડા ગામ થઈ સુધી લંબાયેલી છે. જે પાણીની કેનાલ દ્વારા આજુબાજુના ગામના ખેડૂતો કેનાલનું પાણી ખેતીમાં પિયા માટે ઉપયોગ કરતા હોય છે, પરંતુ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામ શરૂ થતાં તે ગામના ખેડૂતોને મુશ્કેલી ઊભી થઈ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ થતાં રેલવે તંત્રએ કચોલ ગામ પાસે આવેલી પાણીની કેનાલ 6 મહિના અગાઉ બંધ કરી દીધી હતી, જેથી ખેડૂતોની ખેતીમાં સિંચાઈ માટે કેનાલનું પાણી મળવાનું બંધ થઈ ગયું હતું અને આ બાબતે ગામના ખેડૂતોએ નવસારી જિલ્લા કલેક્ટર, મામલતદાર અને નહેર વિભાગને લેખિત રજૂઆતો કરી હતી, જેથી કલેક્ટરે કેનાલ શરૂ કરવા માટે હુકમ પણ કર્યો છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. તેમ છતાં રેલવે તંત્ર તેમના હુકમને માત્ર કાગળનો ટુકડો સમજી બેઠા હોય તેમ કેનાલ શરૂ કરી ન હતી. એક તરફ કમોસમી વરસાદ, વાદળ છાયું વાતાવરણ, વાવાઝોડાઓ સહિતની કુદરતી આફત લડતા ખેડૂતોની હાલત કફોડી થઈ છે અને તેના ઉપર પડ્યા પર પાટા જેવા હાલ આ વિસ્તારના ખેડૂતોના થયા છે. ખેડૂતોનો પાક બગડતા નુકસાની પણ થઈ રહી છે, જેથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો અને આજે ગ્રામજનોએ રેલવે તંત્રને ઉગ્ર રજૂઆતો કરતા રેલવે તંત્રએ અઠવાડિયામાં કેનાલ શરૂ કરવા અથવા તો ગ્રામજનોને કેનાલનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે બાંયધરી આપી છે.